એકાદશી એકાદશીનો મહાત્મય વિધિ સહિત કહીને કૃતાર્થ કર્યા છે હવે તમે પોષ માસના વ્રત વિશે સમજાવો એ દિવસે કયા દેવતાનું પૂજન થાય અને એની વિધિ કઈ છે આના પર શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પુત્રદા છે આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ આના પુણ્યથી મનુષ્ય તપસ્વી વિદ્વાન અને ધનવાન થાય છે આની એક કથા છે તે સાંભળો ભદ્રાવતી નગરીમાં એક રાજા રાજ્ય કરતો હતો તે નિ સંતાન હતો તેની પત્નીનું નામ સેવ્યા હતું તે સદૈવ પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી હતી ને પુત્રહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે આ રાજાને પણ બંધુ બાંધો મંત્રી મિત્ર રાજ્ય હાથી ઘોડા આદિથી પણ સંતોષ થતો નથી તેનું એકમાત્ર કારણ પુત્રહીન હોવાનું હતું તે વિચારો કરતો હતો કે મારા મર્યા પછી મને કોણ પિંડ આપશે પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓના ઋણમુક્ત થઈ શકાતું નથી જે ઘરમાં પુત્રનો હોય ત્યાં સદૈવ અંધકાર રહે છે એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો પરંતુ વિચાર કર્યો કે આપઘાત કરવો મહાભાપ છે રાજાએ આ રીતે વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યો ગયા રાજા ગોળા પર સવાર થઈને વન પક્ષીઓ અને વૃક્ષોને જોવા લાગ્યો તેણે વનમાં જોયું કે મૃગ વાઘ સુવર સિંહ વાનર સર્પ આદિ ભ્રમણ કરતા હતા હાથી પોતાના બાળકો અને હાથડીઓની સાથે ફરતા હતા રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કરકસ શબ્દ કરતા હતા અને વિચાર કરવાનો બપોર થઈ ગઈ હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી તે વિચારવા લાગ્યો કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે છતાં પણ મને આ દુઃખ કેમ મળે છે રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યા અને પાણીની તલાશમાં આગળ વધ્યા થોડે આગળ જવાથી એક સરોવર જોયું તે સરોવરમાં કમળ ખીલેલા હતા એ સરોવરમાં સારસ હંસ મગરમચ્છ આદિ ઝડક્રીડા કરતા હતા એ સરોવરની ચારે બાજુ મુનિઓનો આશ્રમ બન્યા હતા એ સમયે રાજાએ જમણું અંગ ફરકવા લાગ્યું રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિને જોઈને ઘોડા પર ઉતર્યા અને દંડવંડ કર એમની સન્મુખ બેસી ગયો રાજાને જોઈ મુનિશ્વર બોલ્યા હે રાજન અમે તમારાથી ખૂબ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો તેથી રાજાએ તેમને પૂછ્યું હે મુનિશ્વરો તમે કોણ છો અને અહીંયા શા માટે પધાર્યા છો તો મુનિઓ બોલ્યા હે રાજન આજે પુત્રની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રતા એકાદશી છે અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ પછી રાજા બોલ્યો હે મુનિશ્વરો મારે કોઈ પણ પુત્ર નથી જો તમે મારા પર પ્રસન્ન હો તો એક પુત્રનું વરદાન આપો મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રદા એકાદશી છે અને તમે એનું વ્રત કરો ભગવાનની કૃપાથી તમને અવશ્ય પુત્ર થશે મુનિના વચન અનુસાર રાજાએ દિવસ પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરી પોતાના મેલે પાછા ફર્યા તે રાત્રિમાં રાણીને ગર્ભધારણ કર્યો અને નવ માસ પછી તેમને ઉત્તમ પુત્ર પેદા થયો તે રાજકુમાર મોટા થતા અત્યંત વીર ધનવાન યશસ્વી અને પ્રજાપાલક થયા શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન પુત્રની પ્રાપ્તિ માટે પુત્ર દાદશી વ્રત કરવું જોઈએ જે મનુષ્ય આના મહાત્મા શ્રવણ અને પઠન કરે તેને પણ પુત્ર પ્રાપ્તિનો યોગ બને અને સ્વર્ગ મળે છે જય શ્રી કૃષ્ણ